अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अत्यारे आपणे शुं कहेवाय, મારી વાત કરું કે એ લેવલે નથી એટલે આપણને આત્માની અનુભૂતિ ના થાય, જ્યારે એ લેવલે જેમ જેમ જઈશું એમ આપણને અંદરથી ફીલ થશે કે આત્મા છે ને આ શરીર છે, બાકી અત્યારે ખાલી દ્રષ્ટિથી આપણે જોવા પાંચ વર્ષની ઉંમરનો છોકરો ખાલી નિશ્ચય જ કરે કે મારે ડોક્ટર થવું છે, એકે પાનું ભરવાનું નહીં, બોલતા નથી, સાચી પણ 30 વર્ષે થશે સમજાય, એક થી પાંચ નહીં ભણવાનું, બધું એટલે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, લક્ષ is important, goal is important, that's it. All other circumstances are given by the law of nature as per your goal. સમજાય છે? ગોલ નક્કી કરવું, that's it. એટલે આપણે એવા ભાવ કરીએ તો આપણને કુદરત એવા સંજોગો આપે છે, એનું કામ છે ને, જેનું કામ છે કરે, આપણે જન્મ માત્ર મા બાપ આપણે નક્કી કરે, કશું ભાઈ બહેન આપણે નક્કી કર્યા, રહેવાનું ઘર ધર્મ કુદરત જ આપ્યું ને, એમ આપણે ભાવ કરીએ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ભાવ કરીએ છું, ફ્રીધર કોણ આપશે? કુદરત આપશે, એવું આપશે ભાઈ, આપણે શું કામ નક્કી કરવાની જરૂર, આપણા ભાવની અંદર પ્યોરિટી ને સિન્સાયરિટી હોવી જોઈએ, રિઝલ્ટ વિઝ ધેર, કારણ કે કુદરતનો કાનૂન ક્યારે અન્યાય કરતો નથી, દેટ્સ ઈટ, તો પછી તમારે બીજું શું વિચારવાનું છે, યુ આર સિન્સિયર ફોર ભાવ, દેટ્સ ઈટ, બાકી રિઝલ્ટ આપવાનું કામ કોનું છે? કુદરત, એનામાં શંકા કરવાની જરૂર નથી, નથી, યસ કે નો? યસ, બાકી જેટલું ચિત્રાવરણ કરશો એટલી ઉપાધિ છે, આમ જોઈએ નામ જોઈએ નામ જોઈએ, શું થાય? કુદરત આપશે ને એમાં પછી બધા ભોગવશે, એટલે આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માટે, ધેટ્સ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, નોટ મિકેનિકલ, ઓકે, આ શબ્દને ચેન્ટિંગ નથી કરવાનું, આ સેન્ટેન્સ નોટ ફોર ધ ચેન્ટિંગ, ધીસ સેન્ટેન્સ ઇઝ ફોર વિથ અવેરનેસ, વિથ ઇન્ટરેસ્ટ, વિથ વેલ્યુ, નોટ મિકેનિકલ, ઓકે, મિકેનિકલની કોઈ કિંમત, સ્પિરિચ્યુઅલ પાથમાં અવેરનેસની જ વેલ્યુ છે, મિકેનિકલની કિંમત નથી, ગમે તે કરો ને મિકેનિકલની કોઈ કિંમત, સમજાય છે? જાગૃતિની કિંમત હવે, સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન, નોટ થોટ, નોટ સ્પીચ એન્ડ નોટ એક્શન, વાયગ્રી પેલા ભળી જઈએ છે, વાયગ્રી ભળી જઈએ છે, નોટ સ્પીચ એક્શન, એટલે પણ હું નહીં સબ્જેક્ટ ને ના પાડું છું, તો ના બધા હું ના ક્યાં પાડું છું, મારે કહેવું તો પડે ને કે ક્યાં ક્યાં તમારી ભૂલ થાય છે તો તમે જાગશો ને, મારું કામ જગાડવાનું છે, તમે ભૂલ કરો છો ને સાથે મને જગાડની તો કઈ ખબર પડશે, ચાલે છોકરાઓ નાના હતા ને તો કે દાદા તમારા સમયમાં 4G 5G હતું, દાદા કે ના અમારે 3G હતા, બાપુજી માતાજી અને ગુરુજી 3G હતા, એક થપ્પડ આપે બધી ચાલુ થઈ જાય ટાવરો બધા, યસ કે નો? બધા એન્ટીના ચાલુ થઈ જાય ને, એક આપે એટલે બધું ભાર આવી જાય, એક જીની જરૂર, ટીચર પણ એવા હતા પણ ભણાવવા માટે, નોટ પનિશમેન્ટ નથી, એ લોકોને એમ હતું કે આ છોકરો બધા કંઈક શીખે, દેટ ઇઝ દેટ ઇઝ ગુડ ઇન્ટેન્શન, નોટ ટુ પનિશ, એ તો એક સમય જતો રહ્યો, આપણે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે, અત્યારે તો મારા છોકરાને કે છે આંગળી અડાડી કેમ કે છે, પછી શું કરે ટીચર, શું કરે એ બચારા સ્ટેજ ઉપર જઈને બોલી જાય, છોકરાઓ લખી નાખે ના લખે એને શું લેવા દેવા, મારે કઈ કહેવાનું તો છે જ નહીં, શું કરે પછી, એ શું કરે બચારી, જેવો દેશ તેવો વેશ, બરાબર કે નહીં,
સો વખત બોલ્યા અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે કે મારી વાલની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું, ના સમજાયું. એ દાદા ભગવાન બોલેલા છે, બોલતા નથી સાહેબ. કોણ બોલ્યું છે? હું નહીં. કેન યુ અન્ડરસ્ટેન્ડ? એ પોતે બોલ્યા 87 લાસ્ટ યર કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડે. એની પાસે હતું કરો, કમાઉટ ના થયું. બીકોઝ ધ પીપલ ધે વર નો ઇન્ટરેસ્ટ ઇન અ સાયન્સ. મોસ્ટ ઓફ ધ પીપલ ધે આસ્ક ધ સોશિયલ ક્વેશ્ચન એન્ડ રિલિજિયસ ક્વેશ્ચન. નોબડી કેન આસ્ક ધ સાયન્સ ક્વેશ્ચન, યસ ઓર નો. તે શું કરે? એ કરે શું? તમારે સાયન્સ જાણવું જ નથી. તમે કો હસબન્ડના ઝઘડાના પ્રશ્ન આપો, સાસુ વહુના ઝઘડાના જવાબ આપો, છોકરા મા બાપના પ્રશ્નનો જવાબ આપો, પાર્ટનરના જવાબ આપો, તમારું વિજ્ઞાન ક્યાં આવે? બોલતા નથી. તમારા પ્રશ્નનો જવાબ જ સોશિયલ છે, પ્રશ્ન જ તમારા સોશિયલ છે. આધ્યાત્મની વાત ક્યાં કરે? તમારે જરૂર નથી એની, આધ્યાત્મની. સાયન્સ તમારે જરૂર નથી, પછી શું કરે? દાદાને એટલી ખબર ના પડી કે આ જે ટોળું બેઠું છે એ આધ્યાત્મ માર્ગે જવા માટે બેઠું નથી. એમને તો વ્યવહારની કશું મેળવવું છે. અને એક જે લોલીપોપ આપ્યો ને કે તમે મોક્ષ પામશો એટલે બેહી રહ્યા. પણ શું કરે? પણ તમે જાણો તો શું કરે? કાંતાર છે. હવે મોક્ષની પરિસ્થિતિ અથવા મોક્ષની જે અવસ્થા છે એની જે અત્યારે વ્યાખ્યાઓ થઈ રહી છે ને એ બહુ ભયંકર છે. મોક્ષ એટલે સેલ્ફ રિયલાઇઝેશન, પ્યોર સોલ ની અનુભૂતિ. માં મન વચન કયા સબ્જેક્ટ આવતો નથી, અવસ્થા સબ્જેક્ટ આવતો નથી, રિલેટિવ ટ્રુથ સબ્જેક્ટ નથી આવતો, પછી કેવો પ્રશ્ન છે? કે મોક્ષમાં બહુ સુખ છે, સુખના પહાડો છે, જેમ અહીંયા આપણા હિન્દુ સંસ્કૃતિ ને બધી સંસ્કૃતિમાં જે સ્વર્ગની કલ્પનાઓ કરી છે એવી. પછી આ લોલીપોપ આપવા માંડે કે અક્ષર સમજી કે સમજી ગયા. આપણે વ્યક્તિગત નથી પૂછવું કોઈને ધર્મની વાતો, પણ દુનિયા તો એમ જ ચાલે ને, લોલીપોપ થી ચાલવાની. સાહેબ હું કોઈને લોલીપોપ નથી આપતો સાહેબ, ને મારો વિષય પણ કોઈ ચમત્કારની વાત મારે નહીં. એ વસ્તુ અહીંયા તમારા કિસ્સામાં જે મને વાત કરવાનું થાય છે કેમ કે સ્પિરિચ્યુઅલ વિજ્ઞાન એ ટોટલી ડિફરન્ટ છે. એ તો પહેલા જ મેં શું કીધું, અને લગભગ જે અમે બધા જીવી રહ્યા છીએ ને એ વ્યવહારિક ધાર્મિક અને સામાજિક છો. એ તો પહેલા જ કીધું ને, પણ મેં ના કીધું સાહેબ, ત્રણ સ્ટેજ ના કીધું. એનો કોન્ફ્લિક્ટ થયા કરે જયારે વાત કરો ને તમે સ્પિરિચ્યુઅલ ની, ત્યારે પેલા નીચે વાળાને જે વ્યવહારિક રહ્યા છે ને એ લોકોને ગિલ્ટ અનુભવે છે કે હવે આ ખોટું કરી રહ્યા છે. પણ તમારે એક વસ્તુ પણ આપણે એટલે સ્પષ્ટ કહેજો, આપણે વારંવાર કીધું છે કે જન્મથી મોત સુધી મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, સાચું ખોટું આધ્યાત્મનો વિષય નથી. ના, કુદરતી રચના છે. એમાં સાચું ખોટું ક્યાં આવે? એમાં બે વસ્તુ બને છે. બોલો. કે માણસ પોતે એમ જ સમજે છે કે આઈ એમ નોટ રિસ્પોન્સિબલ, અધર ઇઝ રિસ્પોન્સિબલ. ધીસ ઇઝ ટુ ડિફરન્ટ. માટે જ કુદરતી રચના ના જોયું. તેની અવસ્થા ને પાંચ ઇન્દ્રિયો થી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. બધા ના આવી ગયા કુદરતી? હવે તમે તમે પોતે અધૂરું સમજ્યા હોય, ક્લિયર કરી લો. કુદરતી રચના છે ને એમાં તમે તમે આજે આખા માર્ક્સમાં વાત કરો ને ત્યારે એ લોકો એમ સમજે છે કે આપણે જવાબદાર છીએ જ નહીં યાર. આપણે અમારા હું મારા કર્મ માટે કશી જવાબદાર જ નથી. મેં ખોટા કર્મ કર્યા તો મારે ભોગવવા જ પડે ને, એક્શન રિએક્શન આવવાનું જ છે. પણ આ જે ફિલોસોફી ને બધી કુદરતની દરતા છે, મારે કશું શું જે થવાનું થશે પછી એને જેમ વ્યવહાર કરવો હોય એમ કર. કોઈ ના માને જુદી વસ્તુ છે, ફ્રીડમ નથી કોઈની પાસે. એ સાયન્સ છે. હું મારી મરજી ખરાબ કરી શકું છું,
તેને માન્યતા છે, પણ રામકૃષ્ણ મહાવીર પાસે ફ્રીડમ નથી. દેટ્સ ઇટ. સિદ્ધાંત સમજો તો કશું નથી, સિદ્ધાંત નહીં સમજો તો પઝલ છે, એમાં હું શું કરું? મારું કામ સિદ્ધાંત બતાવવાનું છે. તમે જેટલા પઝલ ઉભા કરશો એનો સિદ્ધાંત કહીશ. હું રિલેટિવ સત્યની વાત નહીં કરું, એ મારો વિષય નથી. તમારા પ્રશ્નો ભલે રિલેટિવ સત્યમાં હશે, મારા જવાબ સનાતન સત્યમાં હશે. મારે પઝલને ડિઝોલ્વ કરવું છે, પઝલને મારે સ્ટેન્ડ ઓફ રાખવું, ડિઝોલ્વ કરવું છે. ડિઝોલ્વ નો મતલબ કુદરતી રીતના યર જીવે છે તો 80 યર માં એને થ્રુ આઉટ ફ્રોમ લાઈક જન્મે કે મરે ત્યાં સુધી કોઈ પણ ભાવ ના કરે, કોઈ પણ એટલે નહીં તો પાપ નહીં તો પુણ્ય, તો જ મોક્ષે જાય, નહીં તો પાપ સેજ પણ એટેચ થાય. એક સેજ એક ક્ષણ જવું પડે પુણ્ય બંને પણ એને પછી ભોગવટો આવો પડે. તો ટપ ને કે આખી લાઈફ માં એક પણ વખતે એટેચ ના થવું. એટલા માટે કીધું કે ઇટ ઇઝ અ નોટ મેટર ઓફ ફિઝિકલ પ્રેક્ટિસ, ઇટ ઇઝ અ મેટર ઓફ રીઝન. સમજાવું એટલે ખબર પડશે. આ ભાઈ નિર્દોષ છે, આ ભાઈ નિર્દોષ છે, આ ભાઈ નિર્દોષ છે, આ ભાઈ નિર્દોષ છે, આ નિર્દોષ છે, આ નિર્દોષ છે, આ નિર્દોષ છે, એ હું ઇન્ડિવિડ્યુઅલ જોઉં છું. શું જોઉં છું? ઇન્ડિવિડ્યુઅલ, બરાબર છે. પણ મારી દૃષ્ટિમાં, મારી દૃષ્ટિમાં કહું છું, જે દ્રષ્ટિથી હું દુનિયાને જોઉં છું, એ દ્રષ્ટિમાં કુદરતી રચના સેટ થઈ ગઈ હોય તો પછી બધા કુદરતી રચના આવી જાય. જે દિવસે તમારું વિઝન થઈ ગયું પછી મહેનત છે? તમે તમે આ દુનિયામાં કોઈને સારા જુઓ છો, કોઈને ખરાબ જુઓ છો, કોઈને સારા જુઓ છો, કોઈને ખરાબ જુઓ છો, કોઈને કરતા જુઓ છો, કોઈને માલિક જુઓ છો, કોઈને ભોગતા જુઓ છો. આ તમારી દ્રષ્ટિ છે. હવે તમારી દ્રષ્ટિની અંદર બધા અકર્તા છે એ વિઝન સેટ. એક્ઝામ્પલ આપું છું, પછી પછી મહેનત કરવાની ના પછી. આ દુનિયા અહીંયા લાલ છે, અહીંયા લીલી છે, અહીંયા પીળી છે, અહીંયા કેસરી છે, સપ્તરંગી છે, બરાબર છે. પણ મેં મારા ગ્લાસ લાલ કલર ના લગાયા, દુનિયા કેવી દેખાય? કે મારે રંગવી પડે? ના. તો દ્રષ્ટિ જે છે એને પરિપક્વ કરવાની છે. દુનિયાને પરિપક્વ નથી, વ્યક્તિને પરિપક્વ, અવસ્થાને પરિપક્વ નથી કરવા. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ આર્ટ ઓફ વિઝન. હું વારંવાર કહીશ કે હું આર્ટ ઓફ વિઝન ની જ વાત કરું છું, મન વચન કાય ની વાત કરતો. વારંવાર કહીશ તમને, વારંવાર તમે સ્લીપ કરશો પાછો બહાર કાઢીશ, પાછો સ્લીપ કરશો પાછો બહાર કાઢીશ. એ મારો વિષય નથી. ખ્યાલ આવે? પાછા જશો મનવચન કાય, પાછા બહાર કાઢીશ પાછો. કે આપણો સ્લીપ વિષય છે દ્રષ્ટિ, મનવચન કાયા નહીં. મનવચન કાયાની અવસ્થા માત્ર એ આપણો વિષય, કુદરતનો વિષય. કુદરતના વિષયને મારો વિષય બનાવવાની જરૂર. અનંત અવતારથી માનવીને એવું લાગે છે કે માનવ જીવન સર્વશ્રેષ્ઠ છે અને માનવ જીવન જ વારંવાર મળે એવો ભાવ થાય છે. જ્ઞાની ભગવાન તો કહે છે કે જો માનવ ભાવ મળે અને એ માનવ ભાવની અંદર તમે તમારા કાયમી પરમેનન્ટ શાશ્વત એવા આત્મ સ્વરૂપને ન ઓળખ્યો તો તમારો માનવ ભાવ આધ્યાત્મિક દ્રષ્ટિએ ફોક છે, એની કોઈ કિંમત. મનુષ્ય જન્મ ખાલી પુણ્ય અને પાપ માટે નથી. પુણ્ય અને પાપ એ અજ્ઞાનતાને કારણે છે. શેને કારણે છે? પુણ્ય ને પ્રાપ્ત પાપ એ એચિવમેન્ટ નથી. શું નથી? એ અજ્ઞાનતાનો ઓપ્શન છે. કે અજ્ઞાનતા હોય એટલે પાપ અને પુણ્ય હોય જ, બીજો કોઈ ઓપ્શન ક્યાં? પુણ્ય કરો ક્યાં? પાપ. અને અજ્ઞાનતા છે તો પાપ પુણ્ય છે, તો પછી ચારે પ્રકારની ગતિ પણ છે. મનુષ્ય ગતિ, પશુ ગતિ,
નરગતિ અને દેવગતિ, અને આ ચારેય ગતિમાં કશું પ્રાપ્ત કરવાનું નથી, કારણ કે લઈને આવવાનું નહીં, લઈને જવાનું નહીં. યસ કે નો? યસ. સો લાઈફ ઓફ ઓલ ફોર ગતિસ ઇઝ નોટ ટુ અચીવ એનીથિંગ, જસ્ટ ઓનલી ફોર સફરિંગ ઓર પ્રીવિયસ બર્થ ડે લાઈક અ પાપ ઓર પુણ્ય. એના આધારે જીવન છે, પ્રાપ્તિ માટે નથી. પ્રાપ્તિ એને કહેવાય કે હ્યુમન લાઈફ પ્રાપ્ત થઈ, કર્મના ભોગવટા પ્રાપ્ત થયા, તેની વચ્ચે મેં મારા સ્વ સ્વરૂપને ઓળખી લીધું, તો પછી એ પ્રાપ્તિ છે. કારણ કે એનો જન્મ મરણ, પણ શરીર પ્રાપ્ત થયું, સંજોગો સત્તા સંપત્તિ સંબંધ સાધનો પ્રાપ્ત થયા, એ તો મૂકીને જ જવાનું છે. માટે એ અચીવમેન્ટ લાઈફનું નથી. લાઈફ ની અંદર કામમાં આવશે, લાઈફ એન્ડ પછી તમે લઈ શકશો. એટલે ઓનલી ફોર ટુ યુઝ, તમને જે સત્તા સંપત્તિ સંબંધો અને સાધનો મળે છે, એ જીવો અને શ્વાસ ચાલે છે ત્યાં સુધી યુઝ કરી શકશો. શું કરી શકશો? પણ ઓનરશીપ ઓનરશીપ નહીં કરી શકો, કારણ કે તમારું હતું નહીં, તમારું છે નહીં, અને તમારી પાસે રહેવાનું પણ નથી. તમને ટાઈમ બીંગ યુઝર તરીકે આપ્યું છે, યુઝર, અને આપણે થઈ જઈએ છે ઓનર, એનો માર ખાઈએ છે. આ દુનિયામાં મન વચન કાયા રૂપી શરીર કે જે પંચ મહાભૂતોનું બન્યું છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાર, એ શરીર જે પંચ મહાભૂતોનું બન્યું છે એ આપણું નથી, અને શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક જોઈએ એ પણ કુદરત આપે છે. બરાબર છે? તો પછી એ શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન આપણા હોઈ શકે? યસ કે નો? તો પછી મારું બોલવાનો મતલબ શું? વ્યવહારથી બોલો એનો વાંધો નથી, મારું માનવાનો મતલબ શું? વ્યવહારથી બોલવું પડે એનો વાંધો નથી, એ લૌકિક વ્યવહાર છે, પણ એને મારું માનવાની જરૂર, કારણ કે મારું થવાનું પણ ટાઈમ બીંગ છે. શું છે? આપણા મા બાપને આપણે મૂકીને જ જવાનું. યસ કે નો? ગમે એટલા મારા માનીએ, આપણા છોકરાઓ પણ આપણને મૂકવાના જ છે, બીજો કોઈ ઓપ્શન. આ કુદરતનો ક્રમ છે, ને સત્તા સંપત્તિ આપણને વારસાગત મળી હોય આપણે આપણા છોકરાઓને આપી જવું, આ પરંપરા છે. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ, કેરી ઓન કરવાનો ઓપ્શન. તમે એમ કે હું જાતે લઈને બીજા અવતારો ભોગવું, એ પોસિબલ? આવો કુદરતનો કાનૂન છે સાહેબ. માટે કુદરત કહે છે, તમે જેના માટે મહેનત કરો છો, દિવસ રાત એક કરો છો, ટેન્શન ભોગવો છો, આધિ વ્યાધિ ઉપાધિ ભોગવો છો, એ બધું શરીર માટે કરો છો અને માનો છો મારા માટે કરો છો. બોલતા નથી, ઇસ લાઈફ કો લાઈફ માન રહે હૈ. ये जो हमारी बॉडी है, शरीर जो पंच महाभूतों से बनी है, पृथ्वी जल वायु अग्नि आकाश, ये कुदरत का है. यस और नो? और ये शरीर की डिजाइन, जो इंटरनल सिस्टम जिसको डॉक्टर रिपेयर कर रहे हैं, क्या वो दुनिया के सभी व्यक्तियों की इक्वल है या अलग अलग है? Why? Why be one? No choice? Because of nature made. Nature made me choice.